રાજ્યમાંથી વિદેશ જવા લોકો અવનવા નુસ્ખા અપનાવે છે ત્યારે કૌભાંડીઓ આવા લોકોનો લાભ ઉઠાવે છે। અમદાવાદમાં વિદેશ મોકલવા માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। એલિસ બ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને 31 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી છે। અમદાવાદ એલિસ બ્રિજ પોલીસે આ ઘટનામાં 3 આરોપીઓ મનીષ ઝવેરી, નીરવ વખરિયા અને જીતેન્દ્ર ઠાકોર છે, જે ડુપ્લિકેટ માર્કશીટના આધારે અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી ચૂક્યા છે। હાલમાં પણ અનેક વિદેશી ફાંચીઓને મોકલવા અનેક લોકો પાસેથી પૈસા લઈ ચૂક્યા છે। આરોપીઓ વિદ્યાર્થીઓને ધોરણ 12ની માર્કશીટમાં ચેડા કરી બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા। પોલીસે 31થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે। આ માર્કશીટ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મનીષ ઝવેરી છે। મનીષ ઝવેરીએ આંબાવાડી વિસ્તારમાં યુનિવર્લ્ડ નામની વિઝા કન્સલ્ટિંગની ઓફિસ પણ શરૂ કરી હતી। આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ પણ છે। આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો, 56 માર્ક્સના 76 કે 86 કરતો હોવાનું ખુલાસો થયો છે અને માર્કશીટની ઝેરોક્સ કાઢીને યુકેની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો। ગઈ તારીખ 12/8/2022 ના રોજ કેલિસ્વિસ પોલીસ સ્ટેશનની અંદર આવેલ આંબાવાડી વિસ્તારની અંદર યુનિવર્લ કરીને કોચિંગ સંસ્થા ચાલે છે, જે બધાને ફોરેન ફર્ધર સ્ટડીઝ માટે કોચિંગ કરાવે છે। આ બાબતે પોલીસને એક અંગત રાહે બાતમી મળી હતી કે 10મા 12મા અને કોલેજની જે માર્કશીટો હોય છે એની અંદર આ સંસ્થાની અંદર ચેડા કરવામાં આવે છે। આની વધુ તપાસ કરવા માટે ગઈકાલે આખી ટીમ ત્યાં કોચિંગ સંસ્થાની અંદર ગયેલી હતી। તેમાંથી ચેકિંગ કરતાં 10મા 12માની અને કોલેજની ટોટલ 31 માર્કશીટ એવી મળી આવી છે કે જેની અંદર ઇંગ્લિશના માર્ક્સની અંદર આ લોકોએ ચેડા કરેલા હોય એવું જાણવા મળે છે। હાલમાં તપાસ દરમિયાન એવું જાણવા મળે છે કે યુકેની અંદર ફર્ધર સ્ટડી માટે જવું હોય તો 12th માર્કશીટની અંદર 70+ માર્ક ઇંગ્લિશની અંદર જોઈએ, પરંતુ જે સ્ટુડન્ટને 70ની નીચે હોય તો એને IELTSની એક્ઝામ આપવી પડે છે અને IELTSની એક્ઝામ ક્લિયર કર્યા પછી એને ફર્ધર સ્ટડી માટે એડમિશન મળતું હોય છે। જે છોકરાઓનું IELTS ક્લિયર નહોતું થતું તે લોકોએ આ સંસ્થાનો સંપર્ક કરેલો। આ સંસ્થાએ એના જે 70ની ઓછા માર્ક હોય એ માર્ક્સને 70ની ઉપર કરી દીધે અને ત્યારબાદ એની જે ઝેરોક્સ કરાવી અને જે યુકેની યુનિવર્સિટી છે એની અંદર એ અપ્રુવલ કરાવે, એડમિશન અપ્રુવલ થઈ જાય પછી આની જે જૂની માર્કશીટ હોય એમાંથી જે GSEBનો એમાં યુનિવર્સિટીનો જે લોગો આવે છે એ લોગો કાપી અને નવી માર્કશીટ બનાવી તેની અંદર એ લોગો ફિટ કરતા હોય છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।